સુરતના નવસારી બજારમાં ફાઇનાન્સરની હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 7 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે. મહત્વનું છે કે આ હત્યા બજારમાં કરવામાં આવી હતી અને ફાઇનાન્સર મહેન્દ્રભાઈની અંગત અદાવતના કારણે હત્યા કરવામાં આવી છે. હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસને હત્યાની જાણ કરવામાં આવી હતી અને પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ હત્યા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે હત્યાની આખી ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી અને તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ટૂંક સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા અને તેમના ઉપર હત્યાનો આરોપ કરવામાં આવ્યો છે. જો કે હાલ આરોપીઓની રિમાન્ડ પર મૂકવામાં આવ્યા છે. માર્ચ મહિનાની 5 તારીખે 28 તારીખના નવસારી બજારમાં પાણીની ટાંકી પાસે મહેન્દ્ર શાહની ચોકસીની દુકાન આવેલી હતી. આના માલિક મહેન્દ્ર શાહ ઉપર કેટલાક અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરી અને બપોરના લગભગ 3 વાગ્યાના સમયની આજુબાજુ તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી અને ઇસમો એકદમ અજાણ્યા હતા અને આજુબાજુથી પણ કોઈ ક્લૂ મળેલો નહોતો, પરંતુ સુરત શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા તાત્કાલિક પોલીસ કમિશનર સાહેબની સૂચના મળતા ક્રાઇમ બ્રાન્ચ આ તપાસમાં જોડાઈ ગઈ હતી.